નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે જે લોકોને શરીરમાં ચરબી વધી ગઈ હોય એમને રાત્રે એક ગ્લાસ પાણીની અંદર ઠંડુ કે ઊંફાળું ગમે તે પાણી તમે ઉપયોગ કરી શકો છો એની અંદર એક ચમચી મેથીના દાણા પલાળી દેવાના અને બીજા દિવસે સવારે ઉઠી બ્રશ કર્યા પહેલાં ભૂખ્યા પેટે એ એક ચમચી દાણા જે પલાળેલા હોય રાત્રે એ ચાવી ચાવી અને ધીમે ધીમે ખાઈ જવાના અને એ જે પાણી છે એ ગૂંટડે ગુંડડે પી જવાનું અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી જીરાનો પાવડર એક ચમચી તદનો પાવડર અને એની અંદર જો તમને ડાયાબિટીસ ના હોય તો એક ચમચી મધ નાખવાનું આ ત્રણેયનું મિશ્રણ કરી એક ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું અને એની અંદર નાખી અને એ પાણી ધીમે ધીમે ગૂંટડે ગુંટડે પી જવાનું જો આ રીતે તમે કરશો તો તમારા શરીરમાં જે ચરબીનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઓગળી જશે હવે જોઈએ તો કયા કયા નિયમોનું પાલન કરવાનું આપણે જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ ચા બનાવવા માટે તો એ ખાંડનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો જોઈએ કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે જે કેમિકલ વાપરવામાં આવે છે એ કેમિકલનું જલ્દીથી પાચન થતું નથી અને એના કારણે આપણા શરીરમાં ચરબી અને વજન વધી શકે છે ખંડ અને આપણે જે વ્હાઈટ ગોળ વાપરીએ છીએ એ બંનેની અંદર કેમિકલ વાપરવામાં આવે છે એની જગ્યાએ દેશી ગોળ અને ખાંડની જગ્યાએ તમે દેશી ઓરિજિનલ જે સાકર બજારમાં મળે છે જેને ખળી સાકર કહેવામાં આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો પછી જોઈએ તો આપણે જે મીઠું વાપરીએ છીએ એ રિફાઇન થયેલું મીઠું વાપરીએ છીએ તો એ મીઠું વાપરવાનું નહીં એની જગ્યાએ ઓરિજિનલ જે મીઠું આવે છે જેને સિંધવ મીઠું કહીએ છીએ એ સિંધવ મીઠું તમે ઉપયોગ કરશો તો ચરબીનું પ્રમાણ વધશે નહીં પછી જોઈએ તો આજકાલ આપણે જે કંઈ રિફાઇન થયેલા તેલ ખાઈએ છીએ એ બધા જ તેલની અંદર લગભગ દસથી બાર પ્રકારના કેમિકલના ઉપયોગ કરવામાં આવે છે એના કારણે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે અને દરરોજનું બેથી ત્રણ લીટર જેટલું ગરમ કરીને એટલે કે ઉકાળીને ઠંડુ કરેલું જે ઉંફાળું પાણી હોય એ જ નિયમિત જો પીવાનું રાખશો તો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ જલ્દીથી ઓગળવા લાગશે જમવાના ચાલીસ મિનિટ પહેલાં પાણી પીવાનું અને જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી જ પાણી પીવાનું રાખવાનું અને ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું પડશે કારણ કે એનાથી આપણા શરીરની અંદર પાચનશક્તિ મંદ પડે છે અને એના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને તળેલા પદાર્થો તો બિલકુલ બંધ કરી દેવા જોઈએ અને હા જમ્યા પછી નિયમિત બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી જો તમે દેશી ગોળ એક ટુકડો ખાવાનું રાખશો તો તમે જે ખોરાક ખાવશો એનું જલ્દીથી પાચન થશે અને જમ્યા પછી બપોરે કે સોજે જો મુખવાસની અંદર એક ચમચી વરિયાળી ખાવાનું રાખશો તો એનાથી પણ આપણા શરીરની અંદર જે ખોરાક કહીએ છીએ એનું ખૂબ ઝડપથી પાચન થાય છે તો જ આપણા શરીરની અંદર પંદર દિવસની અંદર ચરબી ઓગળવા લાગશે અને ક્યારેય ચરબીનું પ્રમાણ વધશે નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ